नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। आत्म भाव न भाव ता जीव लाहे केवल ज्ञान रे। आत्म भाव न भाव ता जीव लाहे केवल ज्ञान रे। आत्म भाव न भाव ता जीव लाहे केवल ज्ञान रे। आत्म भावन भाव ता जीव लहे केवल ज्ञान रे। आत्म भावन भाव ता जीव लहे केवल ज्ञान रे। आत्म भावना भाव ता जीव लहे केवल ज्ञान रे। आत्म भावना भाव ता जीव लहे केवल ज्ञान रे। आत्म भावना भाव ता जीव लहे केवल ज्ञान रे। आत्म भावना भाव ता जीव लहे केवल ज्ञान रे। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्म बुभ्रतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। परम गुरवे नमो नमः। मंगलमय मंगलकरण वेतराग विगन्यान नमो ताहि जाते भये अरिहं आदिमा। श्री पर्युषण महापर्व तेनो छठो दिवस आजे स्वाध्याय मां तत्व चिंतन मां आपणे वैराग्य वर्धक एवा श्री पद्मनंदी पंचविंशति એટલે આમ તો 26 છે પણ નામ આપ્યું છે 26 નાના નાના પ્રકરણોનું કલેક્શન પદ્મનંદી પંચવિંશતિ પદ્મનંદી આચાર્ય દેવનું નામ છે
એવા થોડા ઉત્તમ પ્રકરણોનો સંગ્રહ, સમૂહ, કલેક્શન, કમ્પાઇલેશન નથી, પોતે ઓથર પોતે છે, સંપાદિત એમ કહેવાય, પણ આ તો આલેખિત છે. એમના આત્મામાંથી જે ભાવો એમણે અનુભવ્યા તે ભાવો તે લેખિનીમાં શબ્દ રૂપે આવ્યા. એવું બધી એવા મહાપુરુષોની અલૌકિક શક્તિ હોય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આપણને કહ્યું કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ, અને આગળ પછી કહે છે કે વિચારવા આત્માથીને ભાખ્યો અત્ર અગોપ્ય. હું શાસ્ત્ર લખું છું એવી કરતા બુદ્ધિ જ્ઞાનીઓને હોતી નથી, એ વાત આપણને પરમ દિવસે પંડિતજીએ કહેલી. સમયસારની આત્મખ્યાતિ નામની ટીકા પૂરી થાય પછી તેમણે કીધું કે પોત પોતાની શક્તિથી શબ્દો સંયોજિત થયા, એમાંથી વાક્યો થયા, એમાંથી પ્રકરણો ગદ્ય પદ્ય રૂપ કળશ વગેરે થયા, એમાંથી આ આત્મખ્યાતિ નામની ટીકા બની. આત્મામાં જ રહેવાની જેની ભાવના છે એવા અમૃતચંદ્રનું આમાં કંઈ કર્તવ્ય નથી. આપણે તો કંઈ નથી કરતા તોય આખો દિવસ કરીએ છીએ કે હું મોટો, મેં આટલું કર્યું, હું મોટો, હું આટલું કરું છું, હું મોટો, હું આટલું કરું છું, જો મેં આટલા લોકોનું કર્યું, આટલું કામ કર્યું. જે બહુ જ મહાન પુરુષો છે એ કહે છે તો પર્યુષણમાં આપણે ચારે બાજુથી આરાધના કરવાની છે, ભક્તિ પણ કરવાની, જ્ઞાનાર્જન પણ કરવાનું, વૈરાગ્ય પણ વધારવાનો, નિયમવ્રત પણ લેવાના, અંદરમાં ભાવના પણ કરવાની, ક્રોધ વગેરે નિંદા નહીં કરવાની, કોઈના વિશે ખોટા વિચારો નહીં લાવવાના. આવી જાય તો તરત કેવું, ભગવાન મારી ભૂલ થઈ ગઈ, હમણાં જ ભાઈ શ્રી મણિભાઈએ આપણને કહ્યું કે ત્રણેયની આપણે ગુણ પ્રમોદ કરીએ, તેમની પૂજા કરીએ, તેમની વૈયાવૃત્તિ કરીએ, એ ક્લાસિકલી કીધું. ઉપલક્ષ્યથી ગુણવાન પુરુષોની પણ, પરમાત્માની, સદગુરુની અને સદ્ધર્મ અથવા સદશાસ્ત્રોની તો આપણે પૂજા ભક્તિ કરીએ જ, પણ તે ઉપરાંત પણ જે વિનય વગેરે કરવાના છે એમાં ગુણિયલજનોનો ખાસ આ કાળે ઉમેરો કરવો, કારણ કે ભગવાન નથી. જે સત્પુરુષો છે એને ઓળખવાની શક્તિ પણ થોડાની જ છે. જ્યાંથી સારું મળે, જ્યાંથી રૂડું મળે, જ્યાં ઘણા ગુણોનો સમૂહ દેખાય એવી વ્યક્તિઓ, તેમનો પણ આપણે વિનય કરવો. બોલીએ છીએ, બોલો સાથે. ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયો મારો નૃત્ય કરે, તે સંતો ના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે, તે સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. કૃપાળુ દેવ પણ કીધું અંતિમ સંદેશમાં, સુપરલેટિવ ડિગ્રી વાપરી છે. ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જિન દર્શન અનુયોગ.
શિષ્ટાચારથી આપણે કહીએ, તમારું બહુ સારું હતું વ્યાખ્યાન, હો તમારો સ્વાધ્યાય બહુ સારો હતો, તમે ભક્તિ બહુ સારી કરાવી, તમે આ તપ બહુ સારું કર્યું. એ શિષ્ટાચારથી કહીએ તો આપણને લાભ અલ્પ જ થાય, પરંતુ જો એને સારું જાણ્યું તો આપણે પણ એ બાબતમાં થોડો પ્રયત્ન કરીએ તો આપણે અંતરથી કર્યું. ચારે બાજુથી આરાધના કરવાની છે, એક જ સાધન કરી અને આપણે સંતુષ્ટ થઈ જઈએ તો એ ભગવાનનો માર્ગ નથી. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, બહુવચન છે. નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા, જે જે જ્ઞાની ભગવંતોએ આપણને આજ્ઞા આપી છે તે આપણે પાળવાનો સમજીને પ્રયત્ન કરવો જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ, પ્રમાદ છોડીને તેમાં લાગવું જોઈએ, સમય પણ લગાવવો, શક્તિ પણ લગાવવી, રુચિ પણ લગાવવી અને સમજણ પણ લગાવવી. અત્યારે વિષય અનિત્ય પંચાશત નામનો પ્રકરણ છે, એટલે વૈરાગ્યની મુખ્યતાથી અત્યારે પ્રસ્તુતિ છે, તો વૈરાગ્યની મુખ્યતા છે. એનો અર્થ એમ નહીં કે ભાઈ જ્ઞાન નહીં અથવા ભક્તિ નહીં અથવા તપ નહીં અથવા નિયમવ્રત નહીં, એવો એનો અર્થ થતો નહીં. એક વસ્તુ જ્યારે મુખ્ય હોય ત્યારે બીજી વસ્તુ ગૌણ છે. તમે પણ ત્રણ ચાર બાળકો હોય તો બધાને સાથે નવડાવી ન શકો, જ્યારે એકને નવડાવતા હોય ત્યારે બીજાને કે ભાઈ હમણાં બે મિનિટમાં આનું પતી જાય ને પછી તારો વારો. હો મુખ્ય ગૌણ, મુખ્ય ગૌણ, મુખ્ય ગૌણ, પણ અંદરમાં ભાવ. જે જે સાધન શ્રી સદગુરુદેવે બતાવ્યા છે તે મારે સમજવા છે, તેનો ભાવ મારા હૃદયમાં અંતર્ગત કરવો છે, તે પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા લાવવી છે અને તે માર્ગે જવું. અહીંયા આજે સાતમો શ્લોક છે, વિષય એનો એ છે, એટલે થોડુંક રિપીટેશન થવાનું. પરંતુ પુનરુક્તિ તે મોક્ષ માર્ગમાં દોષ નથી પણ સદગુણ છે. પુનરુક્તિ એ મોક્ષ માર્ગમાં દોષ નથી. ભગવાન મહાવીર કે મહાન આચાર્યો સંતો દરરોજ આત્માનું ધ્યાન કરે, દરરોજ પરમાત્માનું ધ્યાન, દરરોજ કેટલા દિવસ કરવાનું, દરરોજ દરરોજ એ કરવાનું, ભગવાનનું ધ્યાન કરવાનું, આત્માનું ધ્યાન કરવાનું, બાર ભાવના ભાવવાનું, ચાર ભાવના ભાવ, દરરોજ દરરોજ ક્યાં સુધી કરવાનું? સાચી રીતે કરીશ તો થોડા વખતમાં પૂર્ણ પદને પામી જઈશ, પછી કરવાની જરૂર રહેશે. હરિયન ભગવાન કે સિદ્ધ ભગવાન કઈ પુરુષાર્થ કરતા નથી, અને છતાં સમયે સમયે નવો નવો અનંત અતિન્દ્રિય અલૌકિક આનંદ તેમના તેવો અનુભવે છે અને આગામી અનંત કાળ સુધી અનુભવવાના છે. આવી અલૌકિક શક્તિ જેમાં રહી છે એવું આપણું મૂળ સ્વરૂપ. એટલા માટે એકદમ બેસતું નથી, આપણા અનાદિના સંસ્કારો વિપરીત. શરીર મારું, દુનિયાની વસ્તુઓ મારી, મારું બધા સન્માન કરો, મારું કોઈ અપમાન કરવું નહીં, મને જમવાનો ટાઈમ થાય એટલે બધાએ મારે જે વસ્તુ જોઈએ હાજર કરી દેવી, એવું બધું અનાદિકાળનો એવો અભ્યાસ થઈ ગયો છે આપણને. હમણાં જ ભાઈ શ્રી આદરણી મણિભાઈએ આપણને કહ્યું કે ભાઈ સમતા રાખવો, સમતાનો અભ્યાસ
કરવો, સર્વ સમયે સમતાનો અભ્યાસ કરવો. એમણે પંખાનો દાખલો આપ્યો, એ પ્રમાણે બાકીની વસ્તુ પણ સમજી લેવી. તો શોક ગઈકાલનો વિષય તો એનો છે, આપણને ઉપયોગી અને ગમતી વસ્તુઓ ચાહે સજીવ હોય કે નિર્જીવ હોય એ જતી રહે, એનો વિયોગ થઈ જાય તો શોક ન કરવો, કારણ કે શોક કરવાથી એ પાછી મળતી નથી. પણ ચિંતા નહીં કરતા ચિંતન કરો, ચિંતા ઘટાડો અને ચિંતન વધારો, એ કાલે લેવાના છે. ધ્યાન આવશે ને, ચિંતા ઘટાડો અને ચિંતન વધારો. ચિંતન એટલે આત્માનો વિકાસ થાય એવા વિચારો, ચિંતન એટલે આત્માનો, આપણો, આપણા સમસ્ત વ્યક્તિત્વનો સર્વતોમુખી વિકાસ થાય એવા સુવિચારો, એવા સારા વિચારો, તત્વ વિચારો. એટલા માટે વિચાર શબ્દ આત્મસિદ્ધિમાં 15 કે 17 વાર પ્રયોજિત કર્યો છે. કર વિચાર તો જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આપણને થઈ જાય છે ખરી ચિંતા, પણ તરત ત્યાં સમાધાન કરવું. જ્ઞાની ભગવંતોના વચનથી, જ્ઞાની ભગવંતોના સત્સંગથી, સતશાસ્ત્રનું અધ્યયન કરવાથી એનું સમાધાન. ચિંતાને લંબાવવી નહીં અને ચિંતનને લંબાવી લંબાવી અને પછી છેલ્લે ચિંતકમાં એનું અંતર્ભૂતપણું કરવું, અંતર્ગતપણું કરવું. ચિંતન 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 ચિંતન, પહેલું ચિંતન તો અહીંયા હોય છે પણ એ ચિંતન ગૌણ છે. પછી અહીંનું ચિંતન છે ભાવાત્મક, એ ખરું ચિંતન છે. ભાવ જોડાયો ન હોય તો એકલા વિચાર ન ચાલે. એ વિચાર કરવાની શક્તિ, સાચા વિચાર કરવાની શક્તિ પોતે સત્પાત્રતા પ્રગટ કરે તો જ સાચા ભાવ આવી શકે. સાચા એવા ભાવ કહે, ભાવે જીનવર પૂજ્ય, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવે, ભાવે કેવળ. ભાવ જે છે તે આખા આત્માની પરિણતિ છે અને વિચાર જે છે તે જ્ઞાન ગુણની મુખ્યતાથી આત્માની પરિણતિ છે, એટલે આત્માની પર્યાય અવસ્થા. નવા નવા વિચારો આવે છે, બંને જોઈએ, સુવિચારો પણ કરવા જોઈએ અને સારી ભાવનાઓ પણ ભાવવી જોઈએ. એટલે 12 ભાવના અને 4 ભાવનાને વિચાર નથી કહી, 12 ભાવના, 12 વિચાર એવું કહ્યું, 12 ભાવના અને 4 ભાવના એ આપણા જીવનમાં આવવી જોઈએ. તો અહીંયા આગળ એ 12 ભાવનાની વૃદ્ધિ થાય એ માટેનો આગળનો શ્લોક 7મો નંબર છે. મૂળ શ્લોક, ઉદેતિ પાતાય રવિર યથા તથા શરીર મે તન્નનુ સર્વ દેહિનામ સ્વકાલમાસાદ્ય નિજેપિ સંસ્થિતે કરોતિ કહ શોકમતઃ પ્રબુદ્ધ દેહિ. શાણા પુરુષની, ડાયા પુરુષની વ્યાખ્યા કરે છે ભગવાન. પ્રબુદ્ધ દેહિ, પ્રબુદ્ધમાં જ આવી ગયું તોય પણ ફરીથી રિપીટ કરે, પ્રબુદ્ધ. પ્ર એટલે પ્રકૃષ્ટ, બુધનું, બુધ ધાતુનું ભૂતકૃત, બુદ્ધ, પ્રબુદ્ધ અને પાછું વળી પાછું ધી એમ મૂક્યું. પ્રકૃષ્ટ પણ એ બુદ્ધ
એટલે બોધિત થયો છે અને પોતે બોધને અંદરમાં પચાવ્યો છે એવા ધીમાન પુરુષ, બુદ્ધિમાન, સુબુદ્ધિમાન પુરુષ એ કેવા? જેમ સૂર્યનો ઉદય અસ્ત થવા માટે થાય છે તેવી જ રીતે નિશ્ચયથી સમસ્ત પ્રાણીઓનું આ શરીર પણ નષ્ટ થવાને માટે ઉત્પન્ન થાય. આલોચના પાઠમાં શું બોલીએ છીએ? વરસ દિનાકી ગાંઠકો ઉત્સવ ગાય બજાય, મૂર્ખ નર સમજે નહીં વરસ ગાંઠકો જાય. અત્યારે તો બહુ જ ફેશન ચાલી છે, આપણા ઘરમાં આપણું ચાલે નહીં હવે. છોકરાઓ બર્થડે નું મંગાવે, કેક બનાવે ને બધું કેટલું બધું કરે. આપણે કે એમને રોકી ન શકીએ, પણ એમને કેવું સમજાવું બેટા, આપણે ક્લાસિકલ કેક ના લવાય. દુનિયામાં જે બધી કેક મળે છે એ તો ઈંડાના રસ વગર બને જ નહીં, એ નક્કી કરવું જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે કરીએ તો એની પાછળનો આશય સમજવો જોઈએ, એની પાછળનો અભિપ્રાય, એની પાછળ આપણે શું ધ્યેય રાખીએ છીએ. ઉગ્યો તે તો અસ્ત થવાનો, જન્મ્યો તે તો જરૂર જવાનો. ભોગીભાઈ એ પદ બહુ બોલતા. ઉગ્યો તે તો અસ્ત થવાનો અને જન્મ્યો તે તો જરૂર જવાનો, એમાં કોઈ પણ અપવાદ નથી, ભગવાન પણ અપવાદ નથી. એટલે ભગવાન પણ મરી જાય કે ભગવાન મરી જાય એટલે એમના દેહનો વિયોગ થાય, પણ ભગવાન મરતા નથી. કારણ કે ભગવાન તો નિર્વાણ ગમન કરે છે. કે ભગવાન મરી જાય પછી શું થાય? કઈ નહીં. ભગવાન મરી જાય પછી એમને બીજો દેહ ધારણ કરવો પડતો નથી અને તેમના બધા આત્મા આખો પ્રગટ થઈ જાય છે. એટલે અનંત આનંદ અને અનંત જ્ઞાનથી અનંત કાળ સુધી તેઓ સાદે અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત. તો કહેવાનો મુદ્દો છે કે આપણને હંમેશા એવું જ લાગે મોહનો આવો પ્રભાવ છે. તમે બધા મરી જાઓ પણ હું કઈ મરતો હું? જો હું તો 60 વર્ષનો થયો પણ મેં તો ગોળી એકે લીધી નથી. જો સાહેબ મારું શરીર કેવું તાંબા જેવું. કૃપાળુ દેવ ના કહે, ભર યુવાવસ્થામાં પણ જે શરીર અનિત્ય છે તે વિશે આ પ્રકારનું ખોટું ચિંતન કરવું તે યોગ્ય નથી. મોહની અસર છે. દારૂડિયો જે છે એ એમ જ ખરેખર માનતો હોય છે જ્યારે એ નશામાં હોય ત્યારે, કે હું દુનિયાનો બાદશાહ છું. એટલે એનું સબકોન્શિયસ માઇન્ડ ઉપર આવીને કહે છે મેં દુનિયા કા બાદશાહ. એ ખરેખર તે વખતે એવું માને છે કે હું તેથી દુનિયાનો બાદશાહ થઈ ગયો. તેમ આપણે માનીએ છીએ કે આ બધું મારું છે, આ બધું મારું છે, આ હું કહું તે જ થાય અને હું કરું તે આ બધાએ કરવું જ જોઈએ. બધું ઘણું શરીરે પણ એ પ્રમાણે કરવું જોઈએ, પણ એવું ન થયું. તાર તો કાળા વાળ રાખવા હતા, ધોળા દાંત બધા ઇન્ટેક્ટ રાખવા હતા, પણ બધા પડી ગયા. ચામડી તો બહુ ચકચકિત ને એકદમ મુલાયમ રાખવી હતી, જરાય કરચલી ને પડી, કેટલી બધી કરચલી પડી ગઈ. પહેલા તો તું ચાલતો તો ત્યારે ધરતી ધ્રુજતી હતી, હવે તું ધ્રુજે છે અને ધરતી સ્થિર છે. શરીરનો સ્વભાવ છે ભાઈ, હે ભાઈ, શરીરનો સ્વભાવ એવો છે. માટે આચાર્ય, જ્ઞાની, ધર્માત્મા, સંતો આપણને કહે છે રાગ દ્વેષ અજ્ઞાન એ મૂળ કર્મ ને ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી તેજ મોહન મોક્ષ નો પંથ. એકદમ નિવૃત્તિ ન થાય, એકદમ નિવૃત્તિ થતી નથી. પહેલેથી જેને તૈયારી ન કરી હોય એને ઘણા પ્રોબ્લેમ થાય છે. આઈએએસ ઓફિસર હોય ને, સિનિયર આઈએએસ ઓફિસર,
એને એટલી બધી ટેવ પડી ગઈ હોય કે જ્યારે રિટાયર થઈ જાય પછી ઉતરો અમલદાર કોડીનો, એવી કહેવત છે ને, આ બટન દબાવે તો આ પીએ આવે, આ બટન દબાવે તો આ પીએ આવે, આ જાતનો પેલો પટ્ટાવાળો, આ બાજુ પેલો સિનિયર ક્લાર્ક, આ બાજુ જૂનો ક્લાર્ક આવે. એટલે જ્યારે ઘરમાં એને રહેવાનું થાય ત્યારે એને બહુ કે કયું બટન દબાવવું, એ તો કોઈ નો આવે હવે તો. ને એમાં મોડર્ન જમાનાથી છોકરાઓને કેળવ્યા હોય તો છોકરા તો બધા એમને ઘેર હોય, લગન બગન થઈ ગયા હોય, એકદમ અપસેટ, એટલું બધો અપસેટ, ઘણા તો સાયકોપેથ થઈ જાય છે, ગાંડા જેવા થઈ જાય. 50 વર્ષ થાય એટલે મોડામાં મોડા રિટાયરમેન્ટની તૈયારી સુનિયોજિતપણે સંત પુરુષને પૂછીને કરવી. આ તો મોડા મોડા એટલે સામાન્ય, બાકી તો 17, 18, 19 વર્ષે ચાલુ કરે તો ઉત્તમ કાર્ય થાય, પણ દરેકને એવા પુણ્યનો ઉદય હોતો નથી ને આગલા ભવની એવી આરાધના પણ હોતી. તો ભગવાન ઉદાર છે, આચાર્ય ઉદાર છે. જ્યારથી જાગ્યા ત્યારથી સવા, જ્યારથી જાગ્યા ત્યારથી સવા. માટે ફોર સાઇટેડનેસ ઇઝ એન ઇસેન્શિયલ કોમ્પોનન્ટ ઓફ એન એનલાઇટન્ડ સોલ. શ્રાવકના 21 ગુણોમાં પણ એક જ છે, દીર્ઘ દ્રષ્ટિમાં. દીર્ઘ દ્રષ્ટિમાં અત્યારની વાત નથી વિચારતો, કાલની વાત પણ વિચાર, ચિંતા નથી કરતો, પણ વિચારે છે ખરો. પોતે જાણે છે કે શરીર ગરડું થઈ જશે, આંખે દેખાશે નહીં, કાને સંભળાશે નહીં, ચલાશે નહીં, તો તે વખતે અત્યારથી તૈયાર કરીને ભગવાન અને સંતોની વાણી મોઢે કરી લેવી. તે વખતે દીકરા કહે કે પાપા લો ભગવાનનો ફોટો દેખાય છે કે દેખાતો નથી, ભાઈ મંદિરે લઈ જાય, ઉપાડ સારા દીકરા હોય તો મંદિર પણ લઈ જાય, પણ ભગવાન દેખાય અને ભગવાન દર્શન ન થાય કારણ કે આંખો નથી, તે વખતે બહુ મૂંઝવણ થશે આપણને. માટે અત્યારથી ભગવાનની છબી હું બોલીએ છીએ દરરોજ, મેરા મસ્તક આપકે ચરણ કમલ મેં, આપકે ચરણ કમલ મેરે હૃદય કમલ મેં, અખંડપણે સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે. એ તો સામાન્ય કીધું, હવે એને ઘૂંટે છે. સત્પુરુષો કા સત્સ્વરૂપ મેરી ચિત્ત સ્મૃતિ કે પટપટ ટંકોત કિરણવત સદોદ જયવંત રહો, જયવંત. એટલે પણ બોલું આંખ મારે ઉઘડે ને રાજ પ્રભુ દેખો, પણ તે વખતે તો આંખો ઉઘડશે તો દેખાશે નહીં, એટલે અંદરમાં મૂક્યા હશે તો દેખાશે, અંદરમાં સ્થાપિત કર્યા હશે પરમાત્માને સદગુરુને એમની દિવ્ય વાણીને, તો થોડું 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 કંઈક ચિંતનનું અવલંબન રહેશે. તો જે સૂર્ય ઉદય થયો છે એ અસ્ત થવાનો જ છે, એમ નિશ્ચયથી સમસ્ત પ્રાણીઓનું આ શરીર નષ્ટ થવાને માટે ઉત્પન્ન થાય છે. આ મુખ્ય દુઃખના હેતુ કૃપાળુ દેવ કહે છે, જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કહ્યા, રાગ દ્વેષ અને હેતુ. તો પછી કાળ પામીને પોતાનો કોઈ બંધુ વગેરેનું મરણ થતાં કયો બુદ્ધિમાન મનુષ્ય તેને માટે શોક કરે? તો આચાર્ય છે, આમાં જો સમજવા હોય તો સમજી લે કે આપણને મોટો ઉપાલંબ આપ્યો, સાદી ભાષામાં મોટામાં મોટી ગાળ દીધી, જે મનુષ્ય પોક મૂકે છે એને આચાર્ય ભગવાન ઉપાલંબ આપે છે. પહેલેથી જ સમજવું જોઈએ, વિચારવું. બી પ્રિપેર્ડ ફોર ધ ફ્યુચર અનફેવરેબલ સર્કમસ્ટન્સીસ મેન્ટલી, મેન્ટલી
સુખની વ્યાખ્યા આપણને પંડિતજીએ 5-6 દિવસ સમજાવી. પશ્ચાત દુખતે સુખ, માટે કહે છે પોતાના કોઈ બંધુ વગેરેનું, બંધુ વગેરે એટલે કોઈ પણ સગાવાલા, કોઈ પણ મિત્ર, કોઈ પણ આપણને ઉપકારી ઉપયોગી એવા મહાપુરુષ, એમને વિશે કયો બુદ્ધિમાન મનુષ્ય તેને માટે શોક કરે. હમણાં જે વાત ગૌતમ સ્વામીની કરી એ કથાનુયોગથી કહી છે, એટલે કથાનુયોગથી સમજવું. એને સમજવા માટે તો મોટી ઘણી બધી પાત્રતા જોઈએ. કે ગૌતમ સ્વામી કે એમ કરીને રડે એવું ન કરે, એનો ભગવાન યાદ આવે. અરે ભગવાન, એવું મોટેથી પોક મૂકીને રોવે તો મુનિ ન હોય. પણ સમજવાનું કે અભ્યાસના સંસ્કાર મુનિ મહારાજને પણ કષ્ટ આપે છે. આત્મ સમાધિ શતકની ગાથા છે. પૂર્વકર્મ સંસ્કારથી જો મુનિને તનમાં પ્રેમ થાય તો આત્માને, શાશ્વતને યાદ કરવો તો તે પ્રેમ, એટલે કે ત્યાં રાગના અર્થમાં છે શમી જશે. આપણે એવું વિચારતા હોઈએ કે સાહેબ હમણાં તો મારે કઈ બધું જેમ છે તેમ ચાલશે, પણ પછી મને બહુ એવું થશે, મોટો રોગ થશે ને, ત્યારે હું ભગવાનને ખૂબ યાદ કરીશ, ખૂબ યાદ કરીશ. ન થઈ શકે. મૃત્યુનો સમય તે જીવનનો સરવાળો છે. મૃત્યુનો સમય તે જીવનનો સરવાળો છે. હાથે કરેલા હૈયે વાગશે. માટે એવું ન વિચારવું. એવું ધર્માત્મા પ્રતિજ્ઞાપૂર્વક અંતરમાં નિર્ધાર કરીને પરમાત્માને એમાં પ્રાર્થના કરવાનું કહે છે. છોને આ છોને આ દર્દ વધે, હો મોત નહીં માગો. એને કીધું હવે વળી છેલ્લા શ્વાસ સુધે હું ધર્મ નહીં ત્યાગો. રહે ભાવ સમાધિનો એવું અંતર બળ દેજે, મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજે, મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજે. એટલો નિશ્ચય થયો છે આત્મામાં, પણ છેલ્લા શ્વાસ સુધી હું ધર્મ નહીં ત્યાગું. ભજન બોલતા તો બોલે છે, મારી નાડ તમારે હાથે હરી સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુ પદ પાળજો રે મારી. પણ પહેલેથી કીધું નથી, એક નાડ ડાક્ટરના હાથમાં છે, બીજી દીકરાના હાથમાં છે. ભગવાન કે ભાઈ, ભગવાન શું કામ છે? તું બોલતો તો ને કે મારી નાડ તમારે હાથે. સમજણ વગર, ભાવભાષણ વગર, અજ્ઞાનપૂર્વક, મિકેનિકલી, લોકધર્મથી, શિષ્ટાચારથી, માત્ર બાહ્ય રીતે બોલે તો અર્થ સરશે. ભગવાન મહાવીરે, મહાન આચાર્યોએ જીવન જીવવાની પણ કળા બતાવી છે અને જીવન છોડવાની પણ કળા બતાવી. જીવન એટલે દેહ, જીવન છૂટતું નથી, જીવન તો શાશ્વત છે. એની કળા બતાવી છે અને અલૌકિક કળા બતાવી છે. પણ એ માટે ઘણી તૈયારી જોઈએ. એટલા માટે ભગવાને
એને કેટલામું મૂક્યું? બહેનોમાં ગૃહસ્થનું શ્રાવકનું કેટલામું વ્રત મૂક્યું? સારી રીતે મરવાની કળા 13મું. 12નો થોડો થોડો અભ્યાસ કર્યો હોય તો 13મું આવે. કે હું કરોડપતિ છું પણ મારી પાસે લાખ રૂપિયા નથી, એટલે લાખની સંપત્તિ નથી, એવું ન હોય. કરોડપતિ હોય ભલે લાખ રોકડા નો હોય પણ સંપત્તિ તો હોય તો જ તું કરોડપતિ. એમ કે મેં કઈ અભ્યાસ કર્યો નથી, મેં કઈ 12 વર્ષનું ભાવના પણ નથી કરી, 13મું નો આવે. ભગવાને પણ રત્નકરણ શ્રાવકાચાર્યમાં હું છેલ્લું વર્ણન કર્યું છે, એનું વર્ણન છેલ્લું કર્યું છે. અભ્યાસીઓ ખાસ વાંચવા જેવું છે, અભ્યાસીઓએ ખાસ વાંચવા જેવું છે રત્નકરંડ શ્રાવકાચારમાં એ વસ્તુ લીધેલી. અહીંયા લઈ ગયા લાગે છે. 5 કે 6 ગાથાઓ લીધી છે પાછળથી. અતિશય સુંદર રીતે કહ્યું છે આચાર્ય મહારાજ. અહીંયા જે ઉપાલંબ દીધો ને, એમ ત્યાં પણ ઉપાલંબ દે છે. હે જીવ, તું મોટો ધર્માત્મા થયો, તું મોટો જ્ઞાની થયો, તું મોટો જે પણ કઈ મોટી પદવી તને સમાજમાં કે લોકમાં મળી, પણ જો તારું મરણ શાંત ભાવથી ન થાય અથવા મૃત્યુ વખતે તને બહુ જ એવા આર્તરુદ્રના પરિણામ એટલે બહુ ખોટા ભાવો થાય તો તે તું ધર્માત્મા નથી. આચાર્ય ડરતા નથી આપણાથી. એવું કહો છો? ત્યાં પોતાને નથી મૂક્યા, સર્વજ્ઞ ભગવાનને મૂક્યા છે. શબ્દ પણ એવો મૂક્યો છે, એટલે ખાસ વાંચવો કે સર્વજ્ઞ ભગવાન આમ કહે. સર્વજ્ઞ ભગવાન આ પ્રમાણે કહે, ગાથા ચાલુ થાય છે શ્લોક નંબર 122 થી. અત્યારે આ વિષય નથી આપણો, માત્ર આ ઉપાલંબ જે આપ્યો એ આચાર્ય દેવે આપેલો છે એ વિષય છે. જો આપણે જીવતા જીવતા સારા ભાવ નહીં કર્યા હોય, એનો સારો અભ્યાસ નહીં કર્યો હોય, એના દ્રઢ સંસ્કાર નહીં કર્યા હોય તો મૃત્યુ અને વેદના વખતે એ બધા સંસ્કાર ઉડી જશે, સુપરફિશિયલ હશે. માટે કીધું અહીંયા ટંકો ઉત્કીર્ણ વત્સદો જયવંત. કંડારવા જોઈએ આત્મામાં, આપણા હૃદયમાં, આપણા ભાવમાં ભગવાનને કંડારવા જોઈએ, સદગુરુને કંડારવા જોઈએ, એમની વાણીને કંડારવી જોઈએ. અને એમની વાણીનો સાર એ ચૈતન્ય ભગવાન આત્મા છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ, પણ એ વિચાર 1 વાર 2 વાર 5 વાર 25 વાર નથી કરવાનો. આત્માનો વિચાર તો આગળ ઉપર આવે. પહેલા તો સામાન્ય શ્રાવકને તો ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નર્ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. એટલા માટે આપણે 11 વાર 21 વાર કે 31 વાર પરમાત્માનું ભાવપૂર્વક સ્મરણ કરવાનો અભ્યાસ પણ કરવો જોઈએ, નિયમ પણ આપવો જોઈએ. એ પછી વિસ્તારથી સમજવું, સંતો પાસેથી સમજવું. અહીંયા સર્વજ્ઞ શબ્દ વાપર્યો છે.
129મી ગાથા છે. એ ત્યાંથી વાંચી લેવી, કારણ કે વિષય આપણો અત્યારે 129માં એમ એને ગુજરાતી વાંચી જઉં છું. જીવવાની તથા મરણની આકાંક્ષા કરવી, ભય કરવો, મિત્રોને યાદ કરવા અને આગામી ભવમાં ભોગોની ઈચ્છા કરવી, એ પાંચ સંલેખનાના અતિચારો છે એમ જીનેન્દ્ર ભગવાન દ્વારા કહેવામાં આવ્યું છે. કોણે કહ્યું છે? જીનેન્દ્ર ભગવાને, સર્વજ્ઞ ભગવાને કહ્યું. હું કહેતો આચાર્ય હંમેશા એ પ્રમાણે જ એમની એ અલૌકિક સહજ વિનયની કળા. જે મનુષ્ય શોક કરે છે તેને આચાર્ય ભગવાન બુદ્ધિમાન કહેતા નથી. એટલે કે શું કહે છે એ સમજી લેવાનું. મૂર્ખ છે, પોતાનું હિત જાણતો નથી. અત્યારે બીજાને હેરાન કરે છે પણ પોતે આગળ ઉપર ઘણું હેરાન થવાનો છે. આપણે આપણી શક્તિ પ્રમાણે કરી શકીએ. આપણે કેવા મોટા મુનિ નથી કે આપણે બધું સહન કરીએ, પણ થોડીક ક્ષમતા, થોડીક શાંતિ, પરમાત્માનું સ્મરણ, એ પ્રમાણે આપણે સારા ભાવ રાખી શકીએ. આગળ કે ભવંતિ વૃક્ષેષુ પતંતિ નૂનં પત્રાણી પુષ્પાણિ ફલાનિ યદ્વત્ કુલેષુ તદ્વત્ પુરુષા કિમત્ર હર્ષેણ શોકેન ચ સન્મતિનામ. અહીંયા પણ એ રીતે છેલ્લો શબ્દ મૂક્યો, સન્મતિનામ. સારી બુદ્ધિ વાળો કયો પુરુષ છે કે જે આવું કરશે? પૂજ્યપાદ સ્વામીની આ ગાથા છે ઇષ્ટોપદેશ. જેવી રીતે સંધ્યાકાળના સમયે જુદી જુદી દિશાઓમાંથી પક્ષીઓ આવે છે અને એક વૃક્ષ ઉપર રાત્રિવાસો વસે છે, પરંતુ પાછી સવાર થતા બધા જુદી જુદી દિશામાં ઉડી જાય છે, તેવી રીતે આ જીવનમાં આપણા ઘરમાં, કુટુંબમાં, સંયોગોમાં આપણને કોઈ આત્માઓ, પતિ પત્ની, માં બાપ, દીકરા દીકરી, મામા કાકા કાકી, ફોઈ ફુવા રૂપે, મિત્ર રૂપે કે દુશ્મન રૂપે સંયોગમાં આવ્યા છે, પરંતુ જેવો સમય થશે તે સમયે બધા ચાલ્યા જશે, એમાં કોઈ રોકી શકશે નહીં. બેન એવું એક પદ ગવડાવે છે, ઝીલીએ. જીવ તું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તું શાને ફરે છે ગોમાનમાં, તારે રહેવું ભાડાના મકાન. કૃપાળુ દેવે 16 વર્ષ ને 5 મહિને પહેલા નવકાળ મૂકે કોઈને કરીને બહુ ઘણો વિસ્તાર કર્યો. મારા તમારા જેવાની વાત જ નથી કરી, ત્યાં તો 6 ખંડના અધિરાજ ને રાજા અધિરાજ ને મોટા મોટા દુનિયાના બધા મોટા પુરુષોની વાત કરી. ને છેલ્લી કડી કોમન છે, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈ. જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે. આટલી 17 વર્ષની ઉંમર પહેલા આવું અલૌકિક જ્ઞાન અને વૈરાગ્ય આવ્યા એ જ સૂચવે છે કે આગલા ભવનનું મોટું ભાથું છે. મોક્ષ માળા વગેરે લખાયા ત્યારે 100 વિદ્વાન ભેગા થાય તો પણ એ મોક્ષ માળા ન લખી શકે એવી 16 વર્ષ ને 5 મહિને કે આત્માનું નિત્યત્વ શું છે.
માટે અહીંયા આચાર્ય કહે છે કે જેવી રીતે વૃક્ષોમાં પત્ર પુષ્પ અને ફળ ઉત્પન્ન થાય છે અને તેઓ સમય અનુસાર નિશ્ચયથી પડે પણ છે, તેવી રીતે કુળો એટલે કુટુંબમાં જે પુરુષ ઉત્પન્ન થાય છે તેઓ મરે પણ છે, તો પછી બુદ્ધિમાન મનુષ્યોને તે ઉત્પન્ન થતા હર્ષ અને મરતા શોક શા માટે થવો જોઈએ, ન થવો જોઈએ? મોટા પુરુષ છે એટલે એ તો એ ઉત્સર્ગમાં જ બતાવે ને, આપણને તો થોડો હર્ષ થઈ જાય છે અને થોડો શોક પણ થઈ જાય, પણ અંદરમાં માનવું છે કે આ કરવા જેવું નથી, આ મારી ભૂલ છે, આ ચિંતા તે મને આગામી દુઃખનું કારણ છે, માટે હું સાવધાન રહીને પ્રભુને પ્રાર્થના કરું, પ્રભુ મને શક્તિ આપો, પ્રભુ મને ભક્તિ આપો કે હું સમતા રાખું, હે પ્રભુ હું સમતા રાખું. પણ આવું કઈ છેલ્લી વખતે યાદ ન આવે, દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય કરવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય. અને સત્સંગ આપણે પરિવેશનમાં 4-5 દિવસ કરી કામ ન આવે. 856 માં તેમાં પણ આ કાળના જીવોને તે બળની દ્રઢ છાપ પડી જવા અર્થે અનેક અંતરાયો જોવામાં આવે છે, જેથી કરીને તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત તે સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે. સત્સંગમાં જઈને બેસવું એ કઈ સત્સંગ નથી, એ તો એક સારી ચેષ્ટા છે. સત્સંગમાં સત્સંગ પણ કરું છું, સત્સંગ કરું છું એને માટે પ્રીરિક્વિઝિટ જોઈએ, પ્રીરિક્વિઝિટ વિના કોઈ કાર્ય ન થાય. શીરો બનાવવો છે પણ કેમ, લોટ બોટની કઈ જરૂર નથી, ઘીની જરૂર નથી, ગોળની. હું તો મોડર્ન પદ્ધતિ અમારે એવી થઈ છે કે જે હાથમાં વસ્તુ આવશે ભેગી કરીશ એટલે શીરો બની જશે. નિશ્ચયમાં ભેદ ન પડે. ભગવાન ઋષભદેવ ને ભગવાન રામ હતા ત્યારે પણ શીરો તે લોટ ઘી અને ગળપણનો જ થતો, અને અત્યારે પણ એના તમારે ત્યાં અમારે મુંબઈમાં સાહેબ પેટ્રોલ અને છાણ અને એવું બધું ભેગું કરીને અમે શીરો બનાવીએ. તમે બહુ મોટા માણસ છો એટલે અમારા જેવો લોટ ઘઉંનો ને એવો નથી વાપરતા, પણ પેલી મગની દાળનો લોટ વાપરો, એ કઈ વાંધો નહીં, પણ એ લોટ તો ખરો ને, હું તો મોટા માણસ હો એટલે અમે આવો લોટ આવો શીરો ન બનાવીએ, અમે તો મગની દાળનો શીરો, ભલે કઈ વાંધો નહીં, એ મગની દાળનો શીરો લોટ બનાવવો પડે, અભ્યાસ કરવો જોઈએ. આપણે આપણે અત્યારથી ચેતી જવું જોઈએ. રે રે જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવ, સદા એમ કીધું, રે રે જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવ. જ્યારે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ કે કંઈ બનાવ બને ત્યારે વિચારો. એટલા માટે 301 જે પત્રાંક છે આપણને સમતાની આરાધના માટેના ઉત્તમ 4 સૂત્રો છે. પત્રાંક 301 માં સમતાનો અભ્યાસ કરવા માટેના 4 અમૂલ્ય સૂત્રો છે, પણ એ વાંચી જવાના નથી, એ પ્રયોગ કરવાનો. મોડે બોલી જાય તો નહીં ચાલે, એટલાથી નહીં ચાલે. આગલો શ્લોક વાંચી ને આપણે સમાપ્તિ વસાય. દુર્લંગ જ્ઞાન ભવિતમ વ્યતા વ્યતિકરાન નષ્ટે પ્રિયે માનુષે યશ્લો કહ ક્રિયતે તદત્ર તમસે પ્રારભ્યતે નર્તનમ સર્વમ નશ્વરમેવ વસ્તુ ભુવને મત્વા મહત્યા ધિયા નિર્દોતાખિલ દુઃખ સંતતિ રહો ધર્મ સદા સેવ્યતા. અત્યાર સુધી આપણે એમાં બુદ્ધુની વાત કરી અને હવે બુદ્ધિમાનની વાત કરે. ભગવાન આચાર્ય દેવ બુદ્ધુ કોણ કે અત્યાર સુધી બુદ્ધુ હતો,
એવો બુદ્ધિમાન કોણ તો સાહેબ? બુદ્ધિમાન એટલે અહીંયા આગળ સાચી બુદ્ધિ વાળા. બુદ્ધિ શબ્દ નથી વાપર્યો, ધીહ વાપર્યો છે. ધી સુબુદ્ધિ, જે બુદ્ધિ ન્યાયને અનુસરે છે, જે બુદ્ધિ ભગવાનની આજ્ઞાને અનુસરે છે, જે બુદ્ધિ સત્પુરુષની આજ્ઞાને અનુસરે છે, જે બુદ્ધિ પાપથી પાછી ફરે છે, જે બુદ્ધિ સ્વ અને પરનું કલ્યાણ કરે છે. ઘણી બુદ્ધિની જરૂર નથી, સારી બુદ્ધિની જરૂર છે. એ પ્રકારે આપણને આવતીકાલે સમજાવશે કે સાચા બુદ્ધિમાન કોણ છે. પણ અત્યારે એનું માત્ર વાંચન કરી દઈએ કે એટલે આશા માટે વાંચન કરવું, હું ક્યાં ઊભો છું. દરેક વસ્તુ ભગવાનની વાણી આપણા માટે. સ્વાધ્યાય છે ને તો સ્વનો અધ્યાય છે. સર્વજીવોનું કલ્યાણ થાવ એમાં તું આવી ગયો કે નહીં? સર્વજીવોનું કલ્યાણ થાવ તો સર્વમાં તું આવ્યો કે નહીં બાપા? કે બધા જીવો સુખી થાય એ ભાવના સારી છે, એમાં તું પોતે પહેલા આવ્યો કે નહીં? આપણે ભૂલી જઈએ, પેલા જમાલિયાનું આવતું હતું ને, પોતે પોતાને ગણે ને કે જમાલિયા ખો ગયા, જમાલિયા એક જમાલિયા પોતાને ગણતો નથી. બાર આપણે 13 હતા ને બાર થઈ ગયા, 13 હતા ને બાર થઈ ગયા. કેમ? પોતાને ગણ્યો એમ કહે છે. દુર્નિવાર દૈવના પ્રભાવથી કોઈ પ્રિય મનુષ્યનું મરણ થઈ જાય તો અહીં શોક કરવામાં આવે છે. અહીં એટલે જગતના અજ્ઞાની લોકોમાં, દુનિયામાં. કારણ કે દુનિયામાં દુનિયાની વાત છે, કરોડો 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 અજ્ઞાની હોય ત્યારે એક જ્ઞાની હોય. અત્યારની વાત ચાલે, કરોડો કરોડો અજ્ઞાનીઓ હોય ત્યારે એક જ્ઞાની હોય. એટલે અહીં શોક કરવામાં આવે છે, તે અંધારામાં નૃત્ય શરૂ કરવા બરાબર છે. કોણ જુએ? નૃત્ય કળા એવી જે છે કે જે પોતાના માટે ગૌણ પણ છે ને બીજાઓના માટે મુખ્ય પણ છે. તો અંધારામાં નૃત્ય કરવું એ કઈ બરાબર? સંસારમાં બધી વસ્તુઓ નાશ પામે છે એમ ઉત્તમ બુદ્ધિ દ્વારા જાણીને, જો બુદ્ધિ દ્વારા ન કીધું, કઈ દ્વારા? બુદ્ધિ દ્વારા. એટલે આચાર્ય ભગવાને ત્યાં સમયસારમાં પણ સુયુક્તિ મૂકી છે. અને આનંદગંજી મહારાજે પણ 19માં ભગવાનમાં સુમતિ મૂકી છે. કુબુદ્ધિને મિથ્યા મતિ અપરાધણ જાણી ઘરથી બહાર. સંસારમાં બધી વસ્તુ એમ ઉત્તમ બુદ્ધિ દ્વારા જાણીને સમસ્ત દુઃખોની પરંપરાનો નાશ કરનાર ધર્મનું સદા આરાધન કરો. આપણા જેવા થોડું તો કરો પ્રભુ. વર્ષમાં 365 દિવસ છે ને, એમાંથી પહેલા 15 દિવસથી તો ચાલુ કરું કે ભાઈ 15 દિવસ તો મારે ધર્મ જ મુખ્ય. ધર્મ એટલે શાંતિ, સમતા, સાચી સમજણ અને સંત પુરુષોના સમાગમને બોધ દ્વારા શાંતિનો અનુભવ કરવો, સત્યને જાણવું. એ પ્રમાણે કરવાની આપણને ભગવાન શક્તિ આપે, બુદ્ધિ આપે, અને આપણે 100% એમાં પ્રયત્ન કરીએ એ ભગવાન પ્રાર્થના કરી આપણે સુખ ધામ અનંત સંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાન મહે પર શાંતિ અનંત સુધામય જય પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. અને કરો પરમ કૃપાળો લોકનાથ સબ સંતન કી જય અનંત.
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.